વલસાડ અતુલ હાઈવે રોડના ઓવરબ્રિજ પર કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ સમયે સુરત પાસેની સ્કોર્પિયો કારમાં આવેલા ત્રણ ઈસમોએ પોલીસ અધિકારી હોવાની ઓળખ આપી દમદાટી કરી વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરતા સ્થાનિક યુવાનોએ ત્રણ પૈકી બે ડુપ્લિકેટ પોલીસને પકડી ગ્રામ્ય પોલીસને હવાલે કર્યા હતા. પોલીસ સાથે ઝડપાયેલા રાજપીપળા ખાતે રહેતા સુખદેવસિંહ ગુજર અને અંકલેશ્વર ખાતે રહેતા વિજય બિંદ તથા અજય ઠાકોર દમણમાં દાવની મહેફિલ માણી પરત ફરતા હતા. તે વખતે અતુલ પાસે થયેલા અકસ્માતને પગલે તેઓએ રોડ પર ઉતરી પોતે સુરત જિલ્લા એલસીબીના અધિકારીઓ છે તેમ કહી ધમકાવવાનો પ્રયાસ કરતા લોકટોળાએ બેને પકડી પોલીસના હવાલે કર્યા. ત્યાં અમે સારવાર માટે પહોંચ્યા, બરાબર સારવાર માટે પહોંચ્યા અને વરસાદ ચાલુ થયો. એમાંથી થોડા ઘણા જેટલા બી હતા તે નીકળી ગયા. એમાંથી હું ને વીરેન ત્યાં ઊભા હતા છત્રી લઈને. એટલામાં એક બ્લેક કલરની સ્કોર્પિયો આવી, જીજે 16AJ9423 આવીને ઊભી રહી ગઈ ને ત્યાંમાંથી ત્રણ જણા નીકળ્યા. નીકળ્યા તેમાંથી એમ કહેવા લાગ્યા કે અમે એલસીબીના માણસ છે ને અમને ચેકિંગ કરવાનું ચાલુ કરી દીધું. ચેકિંગ કરતાં કરતાં અમને કીધું તમારા પર મોબાઈલ છે અમારા. અમને કીધું મોબાઈલ કયા મોબાઈલ? પછી અમે કહે કે ચાલો ગાડીમાં બેસો, ગાડીમાં બેસો એમ કહ્યું. અમે કીધું કે અમે અહીંયા સારવાર માટે ઊભેલા, અમારા પર મોબાઈલ કયા છે? ના એમ કે તમે એમ કે ગાડીમાં બેસો એમ કહે. અમને ધમકાવા લાગ્યા, ધમકાવા લાગ્યા ને પછી થોડા ટાઈમમાં આપણી રૂલરની ગાડી આવી ગઈ. રૂલરની ગાડી આવી ગઈ એટલે ત્યાં એ લોકો આમ તેમ નીકળવા સારું આવી ગયા. નીકળવા લાગ્યા તેમાંથી એક વ્યક્તિ ત્યાં ઉભેલો હતો જે અમને પૂછતો હતો કે અમે એલસીબીના માણસ હતો. તે એલસીબીના માણસ હતા એમ કે જે વ્યક્તિ કહેતો હતો તે વ્યક્તિ ત્યાં ઉભેલો હતો ને તેણે કહી દીધું, એણે કહી દીધું કે સાહેબ અમારી ભૂલ થઈ ગઈ, અમે માફી માંગીએ છીએ, અમે એલસીબીનું કંઈ નથી જાણતા, બરાબર ને અમે કંઈ નથી કરતા. એ લોકો ત્રણે ત્રણ શખ્સ એવું પીધેલા હતા કે ઊભી રહેવાની હાલતની હતી એ લોકોની ને ત્યાંથી પછી નાસભાગ કરવા લાગે છે. નાસભાગ કરવામાં એક વ્યક્તિ પકડાયો ને બીજો એક સ્કોર્પિયો લઈને નીકળી ગયો. સ્કોર્પિયો લઈને રિટર્ન આવ્યો ત્યારે એ ત્યાં ઊભી રહ્યો કે ભાઈ અમારામાં કંઈ ભૂલ નથી, અમે ત્યાંથી નીકળીએ છીએ. પણ આપણા જે પોલીસ અધિકારી હતા એમણે પૂછ્યું કે તમે કઈ રીતે કહો છો કે અમે એલસીબીના માણસ છો? તો ત્યાં એક આપણો પત્રકાર મુકુંદ નહોતો એ ત્યાં આવી ગયા કે તમે દિવ્યભાસ કરવાના પત્રકાર હતો ત્યાં આવી ગયા ને એમણે પૂછ્યું તમે એલસીબીના માણસ છો તો તમે પ્રૂફ આપો, પ્રૂફ આપો. તો એમના પર પ્રૂફ કંઈ નહીં મળે એટલે પછી અમે ત્યાં ઓબ્જેક્શન ઉઠાવ્યો. તમે કઈ રીતે કહી શકો કે અમે એલસીબીના માણસ છો? એલસીબીના કોઈ વ્યક્તિ જ નહીં હતું ત્યાં. એ લોકો ઉપરથી કહે છે કે અમે એલસીબીના માણસ છે. અંકલેશ્વરના નવસારી અંકલેશ્વરથી એ લોકો એમ કહે છે કે અમે નવસારી અંકલેશ્વરથી આવ્યા છે ને એલસીબીના માણસ છે એમ તમે.